સુરતના ગોળાદરા વિસ્તારમાં હાઈ ટેન્શન ટાવર કેબલથી લોકો પરેશાન થઈ ઉઠવાની ઘટના સામે આવી છે. ઘરની ઉપર માત્ર 15 ફૂટ ઊંચી લાઈન હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના ગોળાદરા વિસ્તારમાં હાઈ ટેન્શન ટાવર કેબલથી લોકો પરેશાન થયા છે. ગોળાદરા વિસ્તારમાં આવેલ રામરાજ્ય સોસાયટીમાં હાઈ ટેન્શન લાઈન 15 ફૂટ ઊંચી હોવાથી કરંટ લાગવાનો ભય સ્થાનિકોને સતત સતાવતો રહે છે, તો સાથે જ દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. બે દિવસ પહેલા એક યુવકને કરંટ લાગતા ગંભીર રીતે યુવક દાઝી ગયો હતો. સ્થાનિકો બાળકોને પણ સોસાયટીમાં રમવા દેતા નથી, કેમ કે જો બાળકો રમત રમતમાં કોઈ વસ્તુ હાઈ ટેન્શન લાઈનને અડકી લે તો બાળકોનો જીવ પણ જઈ શકે છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને આ હાઈ ટેન્શન લાઈન ઊંચી કરવાની માંગ કરી છે. મેરા નામ કામની હૈ, રામરાજ સોસાયટી ગોળાદરા આસપાસ રામરાજ સે બોલ રહી હું. લેકિન યહાં હમેશા હોતા રહેતા હૈ કુછ ન કુછ ઘટના, એ હાઈ ટેન્શન સે. પહેલે ઊંચા થા, અભી બહુત નજદીક હો ગયા હૈ. લેકિન યહાં કોઈ બચ્ચે ભી ખેલને મેં ડરતે હૈ, કોઈ બચ્ચે નહીં ખેલતે હૈ ડર બસ. ઓર ગલી મતલબ કૈસા હૈ, એસા સોસાયટી જૈસે ગલિયારા હૈ, કોનો ચીજ ડાલો તો ઉસમેં ભી ડર લગતા હૈ કે વો ચીજ હાઈ ટેન્શન મેં ફંસ ન જાય. ઓર એસા ઘટના 7-8 ઘટના હો ચુકા. એક બચ્ચા મર ગયા વો હાઈ ટેન્શન સે, વો ડંડા એસા છુઆયા થા ઉસસે. ઓર અભી 2-4 દિન પહેલે એક આદમી જલ ગયા હૈ. અભી અભી કા હાલ ફિલહાલ 2-3 દિન. શાસન કે પાસ આપકી ક્યા માંગ હૈ કે ક્યા આપકી માંગ એ હૈ કે હાઈ ટેન્શન અંદર કરવા, ગ્રાઉન્ડ અંદર ગ્રાઉન્ડ કરવા. 12 ફૂટ હૈ જમીન સે, 10-12 ફૂટ. કિતને અરે લગ ગયા 6-7-8 જને કો હો ગયા હૈ એસા. ઔર હમેશા ધમાકા હોતે રહેતા. મારું નામ પિંડુ યાદવ છે, મેં વડોદરા વિસ્તારમાં રહું છું, રામરાજ સોસાયટી છે. આ સમસ્યા એ છે કે અમારા સોસાયટી વચ્ચે હાઈ ટેન્શન વાયર ગયો છે, તે જમીનથી 10-12 ફૂટ નજીક છે. અને અમે પ્રશંસનીય માંગવાની છે કે આ જે હાઈ ટેન્શન વાયર છે એ જમીનને અંડરગ્રાઉન્ડ કરશે, લગભગ અમારા જે વિસ્તાર સોસાયટી છે એ રોડથી 50 ફીટ ઉપર કરશે. દરેક વિસ્તારમાં આ હાઈ ટેન્શન વાયર નીકળી ગયા છે, વરાછા વિસ્તારમાં, જાજુનગરમાં. તો અમારી એ જ માગણી છે પ્રશંસનથી કે અહીંયાથી આ વાયર નીકળી જાય. લગભગ મારા અંદાજે છે જ્યારથી મેં 18 વર્ષથી રહું છું, અહીંયા 4-5 ઘટના મારા આંખો સામે થઈ ગઈ છે. એમાંથી એક છોકરાની મોત થઈ ગઈ છે અને હમણાં જસ્ટ 2 દિવસ પહેલાં એક માણસ દાઝી ગયો છે અહીંયા. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.